કેમ બધા ગ્રાહકને મારા લઈ એસો તો મરચા રીંગણા ટમેટા ડોડા મકાઈ સફરજન આલુ દાડમ હાલો શાકભાજી શાકભાજી લઈ જાઓ હાલો શાકભાજી એકદમ સસ્તું ને સારું ફ્રેશ શાકભાજી હાલો 40 રૂપિયા ના કિલો ટમેટા શાકભાજી તાજું શાકભાજી વાસી નથી મેડમ આ તાજું તમને લેતા આવડત નથી આવડતું અરે અરે લેતા જાઓ તાજું છે તાજું આટલું તાજું શાકભાજી તો આ એમ કે વાસી છે આને લેતા ક્યાં આવડે લેવા નીકળી જાય બજારમાં આમનામ લાવજો શાકભાજી લાયક જ નથી ક્યાં જાય છે ઈ ભાઈ ને ક્યાં જાય એમને કઈ વાંધો નહીં જોતું ભલે હાલ એ આ મેડમ તો કઈ શાકભાજી લઈ નો જાઓ શાકભાજી તાજું છે ના બધા વાસી વાસી કેમ કર્યા હવે તો હું આમને ભાવ થાય કોઈ નહીં આવે તો બાજુ વાળા કેટલી ગ્રાહકી લાગે મારે તો આમ કોઈ આવતું નહીં એ કાકા આવો શાકભાજી લેવા ભાઈ શાકભાજી તાજું છે આવો આવો ફટાફટ આવા અરે માસે હલો હલો હેલો શાકભાજી શાકભાજી તાજું હે ભાઈ શાકભાજી લઈ જાઓ શાકભાજી જો મરચા એકદમ સસ્તા 50 ના 100 ગ્રામ 50 ના 100 ગ્રામ લીંબુ 50 ના કિલો ગુવાર 40 નો 250 બટેટા 50 ના કિલો હેલો લઈ જાઓ પણ ભાઈ આ તમારે આ શાકભાજી નંધાઈ ગયેલું છે આ કાંકડી તમે જુઓ ભાઈ હે ભાઈ સારું છે બધું તાજું છે એકદમ હજી હવારે ઉતારી લઈને આવ્યો હું લગણા તમે જુઓ પણ લીંબુ અને તમારે ત્યાં લંઘાઈ ગયેલું હોય અને ભાવ આટલો બધો એલા ભાઈ એવું નથી હજી હવારમાં તાજું ઉતારી લાવ્યો બધું પણ આમ જુઓ આ ઢીંગણા ટમેટા જો ટમેટા નું તમે નામ જો અત્યારે ટમેટા નું નામ જો આ ઓલા ભાઈ ને આ સમજો ઓલા ભાઈ ને તાજું તેલ જેવું ચમકે છે અને ન્યા જુઓ તમે અને મારી ઘરવાળી મારું લંઘાઈ ગયેલા શાક જેમ પછી શાકભાજી કરી નાખે એલા ભાઈ એવું નો યા તાજું છે ના 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 તો તમાર ઘરવાળી લઈને આવો તમે એમ કરો મળા તાજું શાકભાજી તો એમ કે મોંઘું છે વાહી છે પણ આમાં કઈક દાળમાં કાળું લાગે છે બાજુ વાળો છે ને ઈજ મારી પથારી ફેરવે એને આજ મળવા દે જો તાજા તેલ જેવા તાજા તેલ જેવા હલો બેન એ કાકા એ હલો શાકભાજી શાકભાજી સસ્તું ને સારું હલો 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 મારી બેન વાડી નું તાજું તેલ જેવું શાકભાજી આમ જો આમ જો રીંગણા જુઓ મરચા જુઓ જો ભાઈ બટેટા જમાવટ છે હલો 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 શાકભાજી 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 હલો શાકભાજી શાકભાજી લીલું કેમ બધા ગ્રાહક ને મારા અહીંયા લઈ એસો તું અરે ભાઈ ધંધો કરવા બેઠો ગ્રાહક ને નો બોલાવતો તો હું શું તને તું લઈ જા લઈ જઈ જતી આ બધું લઈ જા સસ્તા માં મારે લઈને જાઉં તું ગ્રાહક ને નો બોલાવતો મારા ના ના લઈ જા તો તું તને બધું લઈ જાય નકર વૈયા હશો
છોડો તું આયા જોજો બીજી વાર નો આવવું પડે મારે દીકરા તું જોશો ને બાજી મારી લારી બંધ કરાવવા આવ્યો હતો ને પણ આમ જો દીકરા અત્યારે જે સાલી સાલી નો કિલો વેસું છું ને એ 15 નું નો વેસું ને અને તારી શાકભાજી ની લારી બંધ ન કરાવું ને તો દૂધો શાકભાજી વાળો ને હું કીધું દૂધો શાકભાજી વાળો સમજી લીજે હલો શાકભાજી 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 તાજું તેલ જેવું તાજું તેલ જેવું લીંબુ મરચા દૂધી ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો લઈ જાઓ બાપા લઈ જાઓ આ શાકભાજી બટેટા ટમેટા બોલો બેન બોલો બેન બોલો બોલો દાડમ દાડમ સસ્તા ને સારા છે શાકો પેલા બેન મીઠા 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 મધ જેવા લે 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 અરે તું દાડમ ની તો તું ખાતો ખરો જોતો મારો વાલો હે હા પણ જો ટેસ્ટ છે લઈ લ્યો તમે હાંભળો હાંભળો તમે તમે લઈ જાઓ એ ભાવ પછી પૈસા કેટલા છે પૈસા તો છે ઓલો બાજુ વાળો છે ને મારી લારી બંધ કરાવવા આવ્યો અને તું મારી બેન છો એની લારી બંધ ન કરાવું ને તો હું દૂધો શાકભાજી વાળો ને ઈ મેં નક્કી કર્યું તું લઈ જા બેન પસામાં પસામાં બધું પસામાં બધું જોખી લો જોખી લો આ એસી નું થાય છે પસામાં હવે તો એક જ નક્કી કર્યું છે કે આ ફટાફટ પૂરું કરીને સસ્તા ભાવ માં વેચીને એની લારી નું ખસર ગાણ કાઢી નાખવું છે લારી માં દેખાવો ન થયું શાકભાજી ને રોડ માં ઘસડતો કરવો છે આને તું દૂધો શાકભાજી વાળો હવે સને બોલો મારો ધંધો ભાંગો આપ્યો એટલું સસ્તું એને શાકભાજી કર્યું છે ને પણ એનો એક ઉપાય કરવો પડશે તે મારો ધંધો ભાંગવા બેઠો હું કોણ જાલા શાકભાજી વાળો એમ ધંધો ભાંગવા દેતો હશો હવે જો તમે મારો ઉપાય હું ધંધો ભાંગીને જાતો હતો મારો તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો હું તમને દેખાડું છું મારો ઉપાય જાલા શાકભાજી વાળો હાલો શાકભાજી શાકભાજી તાજું તેલ જેવું શાકભાજી શાકભાજી તાજું તેલ જેવું ભાઈ તમે પાછા હાલો તાજું તેલ જેવું બોલો ને એલા આપણે ધંધા ભાઈ કહેવાય હા હા આ બાંધવામાં મજા નહીં બરોબર છે ને બાંધવામાં મજા નહીં હા એકતા આપણે બે ભાઈ છે ને હળી મળી ધંધો કરીએ હા હા મારું શાકભાજી બધું થઈ ગયું છે વાહી હા કે એવું આવતું નથી પણ હવે છે ને તું થોડુંક શાકભાજી મને દે હા શાકભાજી લેવું છે હું ભાવ છે તારે વેચવાનો ભાવ છે તમે જો ભાઈ લઈ જતા ને શાકભાજી તો મારે બધું દઈ દેવું છે હું ભાવ રાખ્યો છે શાકભાજી નો 15 નું કિલો 15 નું કિલો અને 15 નું કિલો હા 15 નું કિલો આજ મને અડધું શાકભાજી દે ને અડધું તું રાખ આપણે બે ભાઈ ધંધો કરીએ તો જોગતો નથી અડધો અડધો ભાગ જ પાડી લેવી અડધું તમે લઈ જાય અડધું હું મને અડધું કરી દે હાલો 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 આપણો અહીંયા સમાધાન ન આવે વાત તો કરતો નહીં લઈ જાઓ લઈ જાઓ સમજો સેતો સેતો વાસી છે તો વાસી પણ પાણીનો છટકાવ કરો ને પાણા લઈ જાય છે એમ કઈ શીખવાડ ની ભલામણ એ સાટી સાટી કેસજો
તમને દઈ દઉં તમ તાર હાલે હું કાવરાવ આવું છું આવું છું કેમ પણ પેલા ભાઈ પાસે થી છે ને 15-15 રૂપિયા કિલો લઈ આવ્યો. હવે આપણે 40 નો કિલો વેચવાનું. ઝાલા શાકભાજી વાળો ભલ ભલા ના ધંધા બંધ કરાવી દીધા. આ તો દૂધો શું કેવાય. હાલો 40 રૂપિયા નો કિલો, 40 રૂપિયા નો કિલો શાકભાજી, 40 રૂપિયા નો કિલો ઈ તો ખાલી થઈ ગયો. હવે 40 રૂપિયા કિલો. એ ભાઈ બોલ બોલ હું છે મોટા. રામ 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 પછી કરજે. આ બધું છે રામ રામ પછી કરજે. તે મારું શાક સાંભળ. અરે મારો મોટો ભાઈ નહી તો. નહીં નહીં તારો મોટો ભાઈ નહીં. આવા મોટા ભાઈ હોય તે મારું શાકભાજી તે મારું ખાલી કરાવ્યું. અને હવે મારું ખાલી થઈ ગયું એટલે તું 40-40 રૂપિયા વેચવા માંડ્યો. હું તો મારો ધંધો કરું છું. મને લુખો કરી નાખ્યો અને મારી લારી સાફ કરાવી અને હવે તું તારી લારી માં 40-40 રૂપિયા માં વેચીને કમાવા માંડ્યો. હે હું મારો ધંધો કરું એટલે એટલે હું છે ભાઈ આપડે